ચિંતા થાય ત્યારે કઈ કઈ દવા લગાડે બસ આ દાદા ભગવાન કઈ ઉપાય કરવા જે કઈ કરવાથી ચિંતા ઓછી થાય આપણા માટે કામનું ખરેખર તો થતી જ નથી ચિંતા એટલે શું આપણો અંદર જીવ બળે ખૂબ લાંબુ ચાલે રહી રહીને અંદર આ કરે એને ચિંતા કહેવાય નાનું મોટું એને ચિંતા ના કહેવાય અને જ્ઞાન પછી ચિંતા નથી થતી સફોકેશન થાય શું જેમ સુરત અત્યારે આવ્યો છે ને એ મિનિટ પછી દોઢ તો વાદળ આવી જાય તો એકદમ ગંધારું અંધારું થઈ જાય એનો અર્થ એવું નથી કે આજ બાદા ખસી અ્યારે આ જતું જતો રહ્યો એટલું ટેમ્પરરી પાછું ખસી જશે લાયશે એવું આ જ્ઞાન પછી પેલું જ્ઞાન શુદ્ધાત્મા જાગ્યા પછી પેલું આવરણ આવી જાય ભારે કોઈ કરમનો ફોર્સ આવે એવું કંઈક આવે તો એ ટેમ્પરરી એટલું પૂરતું આવરણ આવી જાય એટલે સફોકેશન થાય ગૂંગળામણ થાય પછી આ તો કવ છે એમ data બપોર નસીબ જે કર બોલે એટલે બલવા ખસી જાય બો તો આ મારા ખસી જાય એમ પછી અંદર આના અનંત મુક્તતા લાગે પણ ઉપાય કરવો પડી કઈ પણ સુ આપડે સમેગ ઉપાય છે આપની પાસે એ રગ્ઞાની તો બીજું તીજુ કરે કે આપ ટીવી જો બેસી જાય કે મૂવી જો તો જો આ જતારે કે થોડું બે પેગ લગાડી દે જરાક મસ્તીમાં માં આવી જાય પણ એ નીચે પડવાના નીચેગતિના કારણો છે બહાર નીકળે સાચો રસ્તો જ્ઞાન તો એવું છે કે વ્યવસ્થિત જ્ઞાન હાજર આજે ને બંને કઈ પણ બને છે વ્યવસ્થિત છે તો પછી ના થાય જરાય ચિંતા નથી કે છે ને ચિંતા એટલે ચિત્તા જેવું કહેવાય ચિંતા એટલે ચિત્તા પર બેઠા જેવું અને એનાથી કર્મ એ બહુ ભારે બંધાય છે મનુષ્યમાંથી જાનવર ગતિ એ બહુ જોરદાર એવી ચિંતા થાય તો શું ઘણાને આખી રાત બે બે ચાર ચાર દલ સુધી ઊંઘ ના આવે ચિંતા રહ્યા કરે એનું એ જ આયા કરે અંદર ભૂઘટો જીવ બળ્યા કરે અંદર ખરા અર્થે ખરી ભારે ચિંતા એને કહેવાય ને એવી ચિંતા થાય ને તો સમજી લાવ કે આ તો ભોગ વગાડે આપણો હવે જો કે જ્ઞાન પછી ના થાય એવું તરત હું આત્મા છું મારું સ્વરૂપ ન હોય બન્યું એ જ વ્યવસ્થિત કરીને ઠંડુ પડી જાય લાંબ આગળ લાંબુ ના ચાલવા દેસું સમજાય છે હમણાં બે દિવસ પહેલાં હું ડ્રાઈવિંગ કરતી હતી તો નો સ્ટોપિંગમાં ઊભી રહી તો પેનલ્ટી લાગી તો છોકરાઓ સાથે હતા છોકરાઓ કારમાં બેઠા અને પછી પોલીસે જો તો પેનલ્ટી લાગી ગઈ તો બે મિનિટ પણ આમ એવું થઈ ગયું ને કે છોકરાઓની પર ગુસ્સો કરીને બેસી ગઈ કે જો બેટા તમારી સાથે થઈને મને પેનલ્ટી થઈ એટલે ત્યારે શું કરવું એમ ત્યારે જાગૃતિ કેવી રાખવી એમ કોઈના હિસાબે પેનલ્ટી નથી થતી

ડોલર હા અને જ્યાં ગુસ્સાથી જે લોસ થાય છે ને એ કેટલું દાંચ ખબર છે હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ સાચી વાત છે એ મોટું લોસ છે એ આપણને દેખાતું નથી એ લોસ ભારે છે એટલે એમાંથી આપણે ક્યાંક કઈ વસ્તુ વધારે લોસ કરે છે એ જોવાનું છે શું ખ્યાલ નથી રહેતો કે ખરો ખર વધારે લોસ કોનો છે 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 કરો તો બહુ મોટો લોસ કોઈ શું નીરુમા છોકરા પર તો બે મિનિટ ગુસ્સો કર્યો પછી ઘરે જઈને પાછું ધર્મે તો સાંભળવાનો હોય ને ત્યારે ઓર ભોગવટો લાગે કે હું એમને કેવી રીતે કહીશ આ પેનલ્ટી લાગી કેવી રીતે ડ્રાઈવ કર્યું શું કર્યું એટલે એ અંદર ને અંદર આમ ચિંતા મર્યા કરીએ કે આપણને ફાંસી ચડાવી દેવાના છે ફાંસી તો નહીં પણ ઓલો ડર લાગી ગયો હોય ને એમાં એમનાથી કે ના થઈ શકે એમ પછી સમજાવીને મેં એમને કીધું પછી કંઈ ના બોલ્યા એ એટલે ખાલી એમ જ કીધું કે તારે સાચવીને ચલાવવું જોઈએ એમ પણ આમ બે મિનિટ કેવી રીતે કેવું એ હું એક્સપ્રેસ નથી કરી શકતી એમની સામે હા એટલે આપણે ત્યાં તે ત્યાં જ હાજર રહેવાનું વ્યવસ્થિત પછી પેલા જ કઈ ખખડા આવે આપણને ખોટો હાવ ઉભો થાય છે વધારે પડતું હોય છે અંદર આગળ થી જ એડવાન્સ માં બધું ચિત્રી પાડે મને ઘેર જઈશ તો આમ ભરશે તેમ ભરશે ને આવું કેસે ને તેવું કેસે પછી હું એને આવું સમજાય ને આવું આર્ગ્યુ કરીશ ને આવું બારનું બતાડી બધું પૂતે ને પૂતે જાતે જાતે ચિત્રીને બેસી ઘેર ગયા તેને એ તો કશું બોલે એમ જાય છે આપણે કેટલું બધું ચિત્રી મારીએ છીએ કરવાની જો સહજ રહેવાની જો થઈ ગયું થઈ ગયું પછી પછી શું આપણે પરિવાર ધ્યાન રાખવાની વાત બરાબર છે અને કોઈ વાર વડે બી કરાતો તો સાંભળી લેવાનું નહીં ચડાવે એટલી વાત સો ટકા બીજી ચંદ્રિકા મળવાની ના પણ નહીં મળે દાદાનું વ્યવસ્થિત જ્ઞાન એવું સુંદર છે કે આ કશું ડખો જ ના થવા દે આમ તો રહે છે વગર જ્ઞાન જ્ઞાન જેવું જ છે પણ જ્યારે આવું આવે ત્યારે રહેતી ખરું ત્યારે એપ્લાય કરતા જવાનું છે સર બાવ તો પ્રતિક્રમણ કરવાની ભૂલ થઈ ગયું હોય એકવાર ભૂલ થયું હોય તો પ્રતિક્રમણ કરવાનું બસ એ ઉપાય કરો બીજું તો શું કરવાનું હોય ચા હા એટલે વાત એની પણ અમુક અંશે સાચી છે કારણ કે પહેલાં મને ઘણી વખત એવું થઈ જાય કે તે બરાબર ધ્યાન રાખ્યું હતું તે આમ કર્યું હતું એટલે પણ જ્યારથી મેં દાદાનું જે વાંચન કર્યા પછી પણ મને એટલું બધું ચેન્જ આવી ગયું છે મારામાં પોતાનામાં મને નોટિસ થાય છે કે બન્યું એ વ્યવસ્થિત કારણ શું છે કે આ સંજોગો જ છે એ સો ટકા મને અંદર બરાબર સમજાઈ ગયું છે એટલે હવે મને કોઈ દિવસ એવું નથી થતું કારણ કે તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે હંડ્રેડ ફિફ્ટી ડોલર્સ પણ પછી કેટલો ભોગવટો અને એ પાછા તો આવવાના નથી એટલે હવે જ્ઞાન લીધા પછી એટલે જ્ઞાન લીધા પછી આ વાંચ્યા પછી પણ ઘણો બધો ફરક પડી ગયો અને જ્ઞાન લઈશ પછી તો મને લાગે છે કે જેમ કીધું એ પ્રમાણે ચોવીસ કલાક જાગૃતિ રહેશે અને પછી કર્મની નિર્જરા થતી હશે નવા બંધાશે નહીં અને એ પર પૂરો વિશ્વાસ છે મને જરા કે થોડું કામ તો આગુ બધું થઈ બી ગયું ગુસ્સો થઈ બી ગયો ભરેલો માલ છે એટલે નીકળશે ખરો ક્યારે પણ તે પહેલાં જો એટેકિંગ ના હોય રિએક્શનમાં નીકળે એના જેવું રિએક્ટ થઈ જાય આપણે આમ અને તરત જ આમ સાયમલટેનિયસલી આ ખોટું છે આ ના થવું જોઈએ એવું એ સાયમલટેનિયસલી રહે અને પછી પ્રતિક્રમણ થાય અંદર ને અંદર પશ્ચાત આ ખોટું છે ના થવું જોઈએ એ તો મને પહેલેથી નાનપણથી એવું થતું હતું જ્યારે જ્યારે મારે હું નાનપણથી જ મારે જ્યારે મેડિકલમાં ગાઉં ને તો પણ ઘણી વખત હું મને મારી દ્રષ્ટિથી મેં વિચારું કે આ ઇનજસ્ટિસ થાય છે હોસ્પિટલમાં ગરીબ માણસોને કોઈ ધ્યાન ના આપે કે કોઈ એને ઇમ્પોર્ટન્સ ના આપે તો દરેક જગ્યાએ મારે એવું થોડું બોલવાનું થાય એટલે પપ્પાની સાથે મને એવું સાંભળવામાં આવે કે જે આ નવા ગાંધી આવી ગયા બધું સુધારી બેસાણા મેં કહ્યું પણ મારાથી સહન ન થતું એટલે બોલાઈ જાય છે પણ અંદરથી મને એવું ભાવ ના હોય અને તરત કદાચ કોઈને લાગી ગયો તો પાછું ઘરે ઓન ધ સ્પોટ એવું થતું હોય અંદર કે એને ખોટું લાગી ગયું અને આમ થઈ ગયું મારો ધ્યેય એવો નહોતો અંદરથી એવું મારા મનમાં થઈ જાય ચોક્કસ હા પણ હવે આપણે લોકો સુધારા જવાની જરૂર નથી આપણે સુધરો સાચી વાત છે ગઈ કાલે તો કીધું સીધા થઈ જવાનું હા સાધુ નહીં થવાનું આ કોઈ સુધરે ઉધરે નહીં ગમે એટલું કરે કોઈ સુધરે નહીં ઉપરથી આપણે જે આગ્રહથી કશાયથી પેલા સુધારવા જઈએ તો ઉપરથી બગડે છે ઓર સુધરવાનું તો બાજુ બગડે છે શું કહે છે બેટા

કેટલા છે બીજા અને ખબર છે કે ઓલા મહાવીર ભગવાન છે અને બધા જતા રહ્યા તીર્થન કર બની ગયા અને હવે આપણે દર્શન કરીએ તો કંઈ ફાયદો નથી તો આપણે હમણાં સિમેન્દ્ર સ્વામીને બી કરીએ તો એમને મેસેજ પહોંચશે પણ જે રીતે શું કરશે એટલે એમને જે રીતે અટેચમેન્ટ ના હોય તો એ કંઈ કરવાના ના હોય તો આપણે કალი ભગવાન ફાયદો ફાયદો ન થ્યું મોક્ષ મોક્ષે જેવું હોય તો જે પ્રેઝન્ટ ભગવાન હોય તીર્થંકર ભગવાન એના દર્શનથી મોક્ષ થાય બાકી બીજા બધા ભગવાનથી ફાયદો ના થયો નથી બીજા ભગવાન પનાની ભક્તિ કરો તો તમને ભક્તિનું ફળ મળે પુણ્ય બંધાય તમને સારી ગતિ મળે પછી આપણને અંદર મોક્ષે જોવા જેવું છે એવું અંદર લક્ષ્ય બંધાય આપણે ગોલ સેટ થાય શું મેં મોક્ષે જવું છે ભગવાન આ મોક્ષે ગયા છે મારે જવા જેવું છે બધા એ જ રસ્તો બતાડે છે એટલે ફાયદો સાવ નથી એવું નથી હા મોક્ષે જવા માટે એ નથી ફાયદા એ ગાઈડની જેમ જે સિમંદર સ્વામી આપણે ગાઈડ છે કે આપણે જે રીતે ગાઈડ યા હી ઇઝ રાઇટ નાવ પ્રેઝન્ટ ગાઈડ ગાઈડ કેન ટોટલ એમને ફૂલ પાવર છે પાસે પ્રેઝન્ટ અને આમ આમ જ્યારે જ્યારે દાદા ભગવાનને સુરત સ્ટેશન જ્ઞાન તો એમને કે બોલે છે જ રહી

હંડ્રેડ પર્સન્ટ નહોતું જેમ સર્કલ થ્રી હંડ્રેડ ડિગ્રીઝ પૂરી થાય તો કમ્પ્લીટ સર્કલ થાય ને કમ્પ્લીટ સર્કલ નહોતું થયું ફૂલ નહોતું થયું થ્રી ફિફ્ટી સિક્સ પછી ફોર ડિગ્રીઝ ઓછા હતા કમ્પ્લીટ થવા માટે અને આ એવા કર્મો એવા લઈને આ જે કળિયું કહેવાય છે ને આ ધીસ ઇઝ એ બેડ એરા આ એરામાં નથી એટલું પ્યોરિટી કેટલું ફૂલ અવેરનેસ થઈ શકે એવું પોસિબલ નથી કર્મ જેવા હોય સમજાય છે નિરોપેમ રીલ ડ્રાઇવમાં અમ નરક હોય હોય ને હા એ તું કોઈ એનીમલ ને કિલ કરો કોઈ માણસ ને કિલ કરો તો પછી આપણે નરકમાં જવું પડે તો આપણને કે ને ખબર પડે કે આમ હોય આપણને કેવી રીતે ખબર પડે કે નરક છે એમ આપણે અત્યારે ના ખબર પડે અત્યારે તો મજા કરીએ આવી બધી આમ જ્યારે જવું પડે ત્યારે જ ખબર પડે તો પછી આ બધા તીર્થંકર ભગવાન છે જ્ઞાનીઓ છે દાદા ભગવાન છે એ બધા કે એને પછી બિલીવ કરવું પડે કે છે કે આવું છે સ્કૂલમાં ટીચર આપણને શીખવાડે છે નવું નવું તો આપણે બિલીવ કરીએ છીએ ને સપોઝ હંડ્રેડ કરીને આપણે દાખલો નથી કરતા સમ નથી આપણે સપોઝ હન્ડ્રેડ કરીને સમ સોલ્વ કરીએ છીએ ને આન્સર આવે જ છે ને એવા બધા જ્ઞાનીઓ આપણને તો પોતે જોઈને કે આપણને ના દેખાય જો આપણી એવી સ્ટેજ નથી કે યુ કેન સી ઇટ યુ કેન એક્સપિરિયન્સ ઇટ જે સ્ટેજે કહે એને દેખાય એ આપણને કહે વર્લ્ડમાં કેટલા ઘર હોય કેટલા ગોઢ હોય ગોડ જે રિયલ ગોડ છે ને રિયલ રિયલ ગોડ એ તો બહાર ઉપર વલ્લ વર્લ્ડમાં બાક એવું કશે નથી અંદર જ છે આપણી અંદર છે એવરી લિવિંગ બિંગની અંદર છે ગોડ ઇઝ ઇન એવરી ક્રિચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ છે પછી બીજા બધા આપણે જે કહીએ છીએ કે આ ગોળ છે આ ગોળ છે આ ગોળ છે એ બધાને એમના જે અંદરના ગોળ છે ને એ ફૂલ અવેકન થયેલા ફૂલ લાઇટન થયેલા એટલે આપણે એમનો જે એક્સટર્નલ પાર્ટ છે ને એને બી આપણે ગોડ કહીએ છીએ ઇનર અને આઉટર બધું સરખું થઈ ગયું એમનું એટલે બહારના પણ ગોડ કહીએ પણ રિયલમાં તો નથી બોડી ગોડ ના કહેવાય અંદર જે છે ને સોલ આત્મા એ જ પરમાત્મા એ જ રિયલ ગોડ છે એ દરેક લિવિંગ બિંગની અંદર નાનામાં નાના જીવની અંદર પણ છે એટલે આપણે કોઈને હર્ટ કરીએ કોઈને દુઃખ આપીએ કોઈને મારી નાખીએ ખીલ સંબંધ હર્ટ સંબંધ ઇવન સ્મોલેસ્ટ ઇન્સેકસ દેન યુ શૂડ થિંક ઓ ગોડીની અંદર છે આઈ શુડ નોટ હર્ટ એની બડી એમ જાય છે અને એવું થઈ ગયું હે ને તો યુ શુડ ફીલ સોરી ફોર દેટ આ સ્કર ગીવનેસ તમે એમ કીધું નહિ ના થઈ શકે તો એવું બની શકે કેવલ ના થાય પણ ભગવાને થયેલું થ્રી ફિફ્ટી સિક્સ ફોર ડિગ્રી ત્યાં સુધી ગયેલા પણ આપણને તો ઇક્વલ જ માનવાનું કારણ કે આપડે એથી વધારે તો છે ફોર અસ ધ સેમ થિંગ પછી જ્ઞાન મળે ને એટલે પછી આપણી પણ ડિગ્રી થ્રી હંડ્રેડ એની ઉપર જાય પછી તમે જેટલું તમે એફર્ટ કરો અને ફોલો કરો એટલું તમારી પણ ડિગ્રી ઉપર જતી જતી પછી થ્રી હંડ્રેડ સિક્સટી થઈને પૂરું થઈ જાય તો હમણાં જેવી રીતે દાદા ભગવાન સિમંદર સ્વામી પાસે છે તો બસ ખાલી જ્યારે બસ ખાલી છેલ્લી લાઈફ છે સોરી હમણાં જ્યાં સિમંદ સ્વામી પાસે છે એમની છેલ્લી લાઈફ છે કાતો હજી એમને રીતે બહુ બધા હશે ના ના છેલ્લી પછી મોક્ષમાં જ હશે આપણે બધાને લઈને જશે આપણે ત્યાં સુધી પહોંચી જવાનું એમ ભટકવાનું નહીં

જાત જાતનું હોય બધું એમાં તો તારે જવું નથી ને બી નેફુલ કોઈને આપણે હર્ટ નહીં કરવા મારે ખીલ નહીં કરવાનું આપણે નીરુમાં આપણે કહીએ છીએ કે ભાઈ કર્મની થિયરી આત્માનું જ્ઞાન અને સિમંદર સ્વામી ભગવાન તો એ બધું તો અમારા મનમાં પહેલેથી જચી ગયેલું છે કારણ કે જ્યારે અમે જન્મ્યા ને ત્યારથી અમારી મમ્મીએ અમને એક જ કહેલું છે કે ભાઈ જિંદગીમાં કશું પામીએ ના તો કંઈ વાંધો નહીં પણ આપણે એક સિમંદર સ્વામી ભગવાનની સાધના કરી લેવાની કે જેથી આ ભાવમાં મરી જઈએ પછી સિમંદર સ્વામી પાસે જઈને મુક્તિ મળી જાય પણ મને એક કાયમ વિચાર આવ્યા કરે કે જેમ દાદા ભગવાને અક્રમ માર્ગ બતાવ્યો તો આપણા બધા પહેલાં જે કેવર જ્ઞાની ભગવંતો થઈ ગયા કે આપણે કહીએ કે એ લોકોને એટલી બધી કરુણા હતી કે આખી દુનિયાને એમને મોક્ષે લઈ જવી હતી તો એમને આવો અક્રમ માર્ગ કે જેથી લિફ્ટ માર્ગ કેમ એ વખતે શાસ્ત્રમાં બતાવ્યો નહીં ને દરેકને ક્રમિક માર્ગ બતાવાઈ રાખ્યો એ એક્સેપ્શનલ હોય છે ને એક્સેપ્શન ઇઝ નોટ અ રૂલ ક્યારેક જ થાય એક્સેપ્શન એવા એક્સેપ્શન છે શાસ્ત્રમાં છે ને આપણે ઋષભદેવ ભગવાન વખતે તો ભરત ચક્રવર્તી અક્રમ મળેલું એ તો ચક્રવર્તી રાજા હતા અને રાજપાટ આ બધું કરતા હતા કેટલી બધી રાણીઓ હતી બરાબર છે પણ એવું આપણા શાસ્ત્રોમાં કેમ કોઈ અક્રમ માર્ગ બતાવવામાં આવ્યો નતો અમને પાસે અક્રમ જ હતું ને કશું ત્યાગ નહીં તપ નહી કશું જ નહી અને આ રીતે એમને થયેલું હા એમ તો મરુ દેવી માતાને પણ થયું હતું હા પણ ઓલ ઓફ યુ સડન એટલે આવા છે એક્સેપ્શન પછી શાસ્ત્રમાં છે પણ શ્રીમદના પુસ્તકમાં છે વ્રત નહીં પચખાણ નહીં થાણાંગ સૂત્રમાં છે લખેલું વ્રત નહીં પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈ શ્રેણીક તીર્થંકર થશે થાણાંગ સૂત્ર જોઈ શ્રેણિક રાજા પણ આવી જ રીતનું હતું

વિહંગિકા અને પીપલિકા ક્રમિક એટલે પીપલિકા અને વિહંગિકા એટલે ઉડીને જવું અને પીપલિકા એટલે કીડીમાં કીડી બે કે પેલું ઉડીને જાય એવું ક્રમને એવું શબ્દ વાપરે છે ના એટલે મારો મૂળ સવાલ એ હતો કે પહેલાં બધા એક્સેપ્શન થઈ ગયેલા કે આપણે જાણતા હતા કે ભાઈ ભરત ચક્રવર્તીને અને મરુદેવી માતાને કેવળ જ્ઞાન થઈ ગયું હતું દીક્ષા લીધા વગર અને એના એ જ ભાવે મોક્ષે ગયા હતા પણ અત્યારે જેમ હવે બધા માણસોને ખ્યાલ છે કે ભાઈ ચલો તમે આત્માનું જ્ઞાન લો અને પછી આપણું એટલા ભવો પાછળ ઓછા થશે એ બધાને તો એ જ ભવે મોક્ષ થઈ ગયો ના બરાબર છે પણ આપણે અત્યારે કહીએ છીએ કે ભાઈ આપણે આત્માનું જ્ઞાન લઈએ તો આ અક્રમ માર્ગ છે ને કે ભાઈ ચલો આપણને જલ્દીથી મોક્ષ માર્ગ મળી જશે તો એવું એ વખતે કેવળ જ્ઞાની ભગવાનોએ દરેક પબ્લિકને કેમ જણાયું નહીં કે ભાઈ બધા માટે બધા માટે હોય નહીં એ તો એક્સેપ્શનલ એ ત્યારે એ કાળમાં છે ને આની જરૂર નથી બહુ બરાબર એ કાળના લોકો તો કેટલા બધા સરળ હતા ભગવાન જયારે હોય ત્યારે એમના દર્શન થી પૂરું થઈ જાય પછી ત્યાં એમની પાસે ત્યાં જ પાછળ થવાનું મન જ ના થાય અત્યારે તો ના ટકે કોઈને એટલે આપવું પડે એટલે આ ક્રમ જ્ઞાન તમે ઘરે રહો સંસારમાં રહો છતાંય આગળ વધી શકો એવી જરૂરિયાત છે નેસેસરી છે આ કાળમાં કારણ કે આ કાળમાં મન વચન કાંઈ એકતા જ નથી કોઈની મનમાં જુદું વાણીમાં જુદું બોલે કરે તીસરું ત્યારે ત્યારે તો એક જ હતું ના બરાબર છે તો પછી મહાવીર સ્વામી એ જે જ્યારે જેને જે જરૂર હોય એ જ વસ્તુ આપે એટલે એ કાળમાં આ તે સામાન્ય બધાને આ જ જરૂરી હતું બધા હાઈવે પરથી જ જાય કોક જ એને માટે ડાયવર્ઝન રોડ હોય ક્યારેક જ હોય શું પણ જ્યારે આપણે છેલ્લા મહાવીર સ્વામી થઈ ગયા તો મહાવીર સ્વામીને ખબર હતી કે ભાઈ હવે મારા પછી છેલ્લે જંબુ સ્વામી મોક્ષે જશે અને એ પછી મોક્ષનો માર્ગ અહીંયા ભરખ ક્ષેત્રમાંથી બંધ થઈ ગયો છે તો એ વખતે બી સ્વામી મહારાજને બી બધાની પર કરુણા તો હશે જ કેવર જ્ઞાન થયું હશે તો કે ભાઈ હવેનું દરેક માણસ મન વચનને ડિફરન્સ ઓફ ઓપિનિયન દરેકને રહેવાના છે અને આખો જે વિષમ કાર આવવાનો છે કે જેમાંથી દરેક માણસ સફરિંગ જ કરવાનું છે તો એ વખતે એમને શાસ્ત્રમાં એવું કેમ કંઈ લખ્યું નહીં કે ભાઈ ધીસ ઇઝ ઓલ્સો ઓન વે દેટ યુ પ્રે ધ સીમન સ્વામી એન યુ કેન એક્સેપ્શન આપવા દો એટલે એવું કે નિયમથી ના લખે નહીં પણ શાસ્ત્રમાં એવું કોઈ અપવાદ એટલે હા એવું શાસ્ત્રમાં છે ખરું કે આટલા અમુક મોક્ષે જશે આ કાળમાં પાંચમારામાં જશે છઠ્ઠામાં એ બધું છે એટલે મોક્ષે નહીં પણ એકાવતારી થશે સોરી એકાવતારી થશે એવું વર્ણન તો છે જ અને યુગ પ્રધાન પુરુષ થશે એવું પણ વર્ણન છે કે જે આ બધાને આ રીતે ડાયરેક્ટ કરશે પછી કહે છે કે શાંતિનાથ ભગવાન વખતે હતું શાસ્ત્રમાં પણ હવે બધું કે આ બધા પાસે બધું વાંચવામાં એવું ડિટેલમાં આવે નહીં કે આવા કોઈક પ્રધાન પુરુષ થશે ને આવી રીતના જ ક્રમ થશે એવું બધું વર્ણન છે ઇવન મેં તો એક શાસ્ત્રમાં વાંચ્યું હતું આજથી છસો છસો વર્ષ ઉપર એક આ આચાર્યએ લખેલું છે એની પુસ્તક છે તત્વજ્ઞાન તરંગણી પુસ્તકમાં જ સંસ્કૃતમાં લખેલો ચુસ્સો એમાં એમણે વર્ણન કર્યું છે કે ક્રમાગત અને અક્રમાગત શાસ્ત્રમાં આ વર્ણન કર્યું છે એટલે અક્રમ માર્ગને ક્રમિક માર્ગને ક્રમાગત માર્ગ અને અક્રમાગત માર્ગ એ વર્ણન છે એટલે આ જ છે કે ભાઈ તમારે તપ ત્યાગ કર્યા વના ગુરુકૃપાથી જ તમને જ્ઞાન સંકેત પ્રાપ્ત થઈ જાય અને મોક્ષ તરફ ચડી જાઓ એને અક્રમાગત કર્યું એને તમારે તપ ત્યાગ બધું કરતાં 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 બધું છોડતા છોડતા જવું પછી પ્રાપ્ત કરવું એને એ લોકોએ એમાં અ ક્રમાગત એટલે ક્રમે ક્રમે જવાનું એ દાદાએ કુદરતી અક્રમ અને અક્રમ એવી રીતના વર્ણન આપેલું પણ એમાં આ શબ્દ પ્રયોગ છે એ બુકમાં છે એનું નામ છે તત્વજ્ઞાન તરંગેણી આ ઘાસ આશ્રમમાંથી એ પબ્લિશ થયેલી છે છેલ્લા પાનાઓમાં છે આ શ્લોક છે સંસ્કૃત મને એનો અર્થ પછી બધું આપેલું છે તો એવું પછી એનો અર્થ એવો થયો કે ભાઈ હવે તો પછી ક્રમિત માર્ગ લેવાની જરૂર શું જો આટલું સીધું લિફ્ટમાં જ ઉપર આપણે પહોંચી જવાના હોઈએ હા પણ બધાને કહ્યું જો ને બધાને અહીંયા સિડનીમાં કેટલા બધાને ખબર પડી છે કે આ છે પણ ઘરાકી જો કેટલી છે આપણે એ હોવું જોઈએ ને પાછું એના અંદર નથી આ તો લેવલ આવે જેનું લેવલ આવે એ જ પકડી શકે એને અંદરથી થાય કે ના ચાલો જઈએ ને આપણે મેળવીએ બધા ને તો અત્યારે તો લોંગ વીકેન્ડ છે ચાલો કેટલા એ બધી પ્રોગ્રામ થઈ ગયા હશે ફરવા જઈએ આય ખબર છે કે આ પ્રોગ્રામ છે પણ પેલું વધારે એટ્રેક્શન આ કાળમાં તો બહુ અઘરું છે ભગવાન આ બધા તીર્થંકરો હતા તેઓ બહુ ગળ્યા ગાંઠ્યા છે એટલે કરોડ કરોડની અંદરની સંખ્યામાં જ બધા મોક્ષે ગયા હતા હા એ તો આપણા માટે એવું છે ને આપણે પણ એ વખતે આઈશું ને એ વખતે લોંગ વીકેન્ડમાં ફરવા ગયા આઈશું પણ મહાવીર સ્વામી ભગવાન દેશના આપતા હશે બસ એના જેવું એના જેવું એટલે ફરવાનો મોહ હોય એટલે એને એક વધારે ખેંચી જાય પછી કહેશે કે આ ઠીક છે હવે આ તો આ એ તો આપણા ધર્મમાં કહી જાય કે ભાઈ જેનું જ્યારે નિમિત્ત આવશે ત્યારે જ જવાનું છે કે ભાઈ દરેક હા એટલે એનો હિસાબ હોવો જોઈએ એ લેવલે આવવું જોઈએ એ લેવલે આવેલો હોય અજીવ ચડેલી પછી આ વસ્તુને પક મળે અને ભેગી થાય તો પકડી લે એટલે લેવલ જ ના આવ્યું હોય એનું લેવલ જ ના આવ્યું હોય એટલે આ વસ્તુ ગમે એટલે ઉપરથી જતી રહે કેચ ના કરી શકે શું પછી ઘણા ક્રમિકની ઘરેડમાં એટલા બધા ઘસી ગયેલા હોય છે કે વર્ષોથી આખી જિંદગી એ જ કર કરેલું હોય એટલે આટલા વર્ષો કર્યું પછી કહે કે ના આવે આ નહીં તું દાદરા ચડી ચડીને ઉપર ચડાય કેટલું હાંફીને થાકી ગયા હોય મહેનત કરી હોય એટલું કષ્ટ સેવ્યું હોય પછી કહેવાય દાદરા જ બંધ કરી દે મૂકી દે તું આ એલિવેટરમાં બે જાય ને આ તું ચડ્યો નકામો મહેનત નકામી ગી તારી તો આ એલિવેટરમાં બેસ તારે કશું કરવાની જરૂર એક દાદરો ચડવાની જરૂર નથી તને સોમે માળે લઈ જશે બે મિનિટમાં તો પહેલાંને વિચાર થાય કે યાર આટલું મહેનત કર્યું કેટલી મેં મહેનત કરેલી છે આ બધું નકામું આ છોડી દેવાનું અને આ પાછું બીજું નવું અને આ મને પછી એને વિચાર આવે કે આ હાજું છે ખોટું છે કોને ખબર છે આ મને વધુ છે રાખશે કે લઈ જશે ઠેઠ એના કરતાં હું મારા પગથથી આ ચડું છું એ બરાબર છે આટલું બધું કર્યા પછી હવે બધું ખોટું જ ચોકડી મારવાની એ તો કરી તમ એને અન પોસિબલ લાગે એટલે એ રીતે પણ ઘણા અટકી જાય છે ના હવે આટલું કર્યું છે તો પૂરું જ કરો આટલા દાદરા ચડ્યા તો પૂરા ચડો પણ એટલે અમે ચડતા ચઢતા પછી પછડાય તેનું શું એટલે આવું ઘણા બધા રીઝન્સ હોય છે શું અને આ ખરેખર નથી બધા માટે બહુ ખપી જીવો બહુ આમ આવી ગયા હોય અને છૂટવાના આરે આવી ગયા હોય એને આ પકડાય ને એને માટે જ છે કે ઘણી વાર એવું પણ થાય કે હવે અમે આખા જિંદગી લાખો કરોડો ભાવો કરીને આપણે અહીંયા અત્યારના આવ્યા છીએ હવે બધા કહે છે કે ભાઈ અહીંયા ભરત ક્ષેત્રમાંથી મોક્ષ તો થવાનું નથી તો કે ભલે જે થવું હશે એ થશે એક બે ભાવ વધારે કરશું કે પચાસ હો ભાવ વધારે કરીશું શું ફરક પડવાનો છે જ્યાં કરોડો કરી દીધા છે તો કે ભાઈ આરું આ ક્રમ માર્ક સાચો હશે કે ક્રમિત માર્ક સાચો હશે હા એક માર્ગ સાથે લેવા નથી બે પોસિબલ જ નથી પછી જુદું રાખશે જુદું રહેશે એટલે એ જેટલું જુદું રહેશે ને એટલું એ એના માલિક ના થાય એટલે એ ઓટોમેટિક એ ખાલી થતું જાય અને માલિક થઈએ ને આપણે એના તો એને આધાર મળે છે આધાર મળે એટલે એ ઊભું ને ઊભું રહે છે ને વધે છે ટક ફૂલે ફાલે છે જ્યારે આ તો ખર્ચું ખાલી થતું જાય છે ને આપણે અનુભવમાં આવે છે કે પહેલાં જે એનો ફોર્સ હોય જે એનું ડ્યુરેશન એનો તાતો જેને કહીએ છે એ બધું ઉડી જાય તો જેવું રહેતું જ નથી તાતો એટલે શું કે ધારો કે તારે હસબન્ડ સાથે રાત્રે થઈ પછી બે મોડું ચડાઈને ને ગયા સવાર પડે તું વહેલી ઉઠીને તારે તો ડ્યુટી એટલે બધું કામ કરવા માંડી જવું પછી છોકરાને પણ તે ખવડાવ પીલાનું એટલે તું તારી રીતે ચા પાણી તો કરું જ બધા હસબન્ડ એમ થાય કે આ રાત્રે આટલું મોટી મોટું ધમાલ થઈ ગઈ છે હવે મને ચા મળશે કે નહીં મળે મોડું ચડેલું હશે શું કરશે એટલે બિચારો આવીને બેહી તો જાય ટેબલ ઉપર આમ ચા પહોંચતો જાય ને બહાર ધ્યાન તો બધું ત્યાં જાય કે શું કરે છે ચા મૂકે છે વાસણ ખકડે છે શું છે લાગે કે અચ્છા તો બની રહી છે પણ અહીં સુધી આવશે કે નહીં રાહ જોઈએ પણ તું તને તને એમ થાય બહુ જવા દે ને અમે આપણે તું કામળાને આપીએ છીએ તો કરવા આપી બાપડાને છોકરા માટે તો મૂકી છે મારા માટે તો મૂકી છે લાપ હોય એને એમ કરીને કાનો કપ તૈયાર કરી અને આમ મૂકે આમ ટેબલ પર આમ પછાડે એમ ટચાક કરીને પછાડે હા અને પછી પેલો એમ જોવા જાય ને તો એને મોડું ફેરીને જતી રહે એટલે આ સમજી જાય હસબન્ડ સમજી જાય કે આ રાતનો તા તો હજુ ચાલુ છે સમજાય છે તા તો આને કહ્યો શું કશાયનો આ તાતા હોય છે એ તાતોનો કરમ ભયંકર ચીકણું બાંધે છે શું અને પછી કશું ના હોય એક સેકન્ડ પછી તને કાંઈ જ ના હોય તો એ બહુ હળવું હોય છે શું માન માયા લો તાંતાવાળા હોય છે આ જ્ઞાન પછી તાંતો ટોટલ કપાઈ જાય છે ઓન ધ કોન્ટ્રરી એક બાજુ એક બાજુ થતું હોય ને બીજી બાજુ અંદરથી પશ્ચાતાપ થતું હોય ખોટું છે અથવા બે પાંચ મિનિટ પછી તરત આવે કે આ ખોટું છે પ્રતિક્રમણ ચાલુ થઈ જાય એટલે કરમ નથી બંધા ત્યાં ત્યાં જ પ્રતિક્રમણ થાય ને એટલે ત્યાં ત્યાં જે વોશઆઉટ થાય છે નેક્સ્ટ લાઈફ માટે કેરી ફોરવર્ડ નથી થતું જાય છે હા બોલો આપણે આપણે જાણીએ છીએ કે મૃત્યુ સમયે આત્માની સાથે એનું કોઝલ બોડી અને તેજસ બોડી જાય છે ઇલેક્ટ્રિકલ બોડી હા તો હવે પ્રશ્ન એ છે કે આત્મા બંને બોડીને લઈ જાય છે કે બંને બોડીને આત્માને લઈ જાય છે અથવા બોડી બોડી લઈ જાય છે કોઝલ બોડી થી આ જાય છે ખરેખર વ્યવસ્થિત શક્તિ જ લઈ જાય છે પણ એમાં એ વ્યવસ્થિત શક્તિમાં જે પોતાનું જે એવિડન્સ હોય ને એ કોઝલ બોડીનું છે અને એના આધારે આખો વ્યવસ્થિત બધા બધા સંજોગો ગોઠવાય છે ને એટલે કારણ થી કારણ જે છે ને એના આધારે કાર્ય ભેગા થાય છે ને એટલે એ લોકો જ્યાં વ્યવસ્થિત શક્તિ લઈ જાય ત્યાં આત્માને જવું પડે છે હા અટેચ છે એટલે તો એનો અર્થ એ થયો ને કે જ્યાં સુધી આત્મા ભૂતગલની સાથે સંલગ્ન છે ત્યાં સુધી આત્માની અનંત શક્તિ હોવા છતાં ભૂતગલની શક્તિ પ્રાથમિક છે અને આત્માની શક્તિ ગૌણ છે ચોક્કસ અત્યારે જેટલા જેટલું જે જે આ અજ્ઞાન દશામાં છે અનંતકાળથી અજ્ઞાન દશામાં ભટકે છે શેના આધારે ભટકે છે પૂતગલની શક્તિથી એટલે પૂતગલે કે જેવું તેવું નથી જબરજસ્ત પાવરફુલ છે પૂતગલની શક્તિ પણ એટલી બધી પાવરફુલ છે કે જેને પરમાત્માને બંદીબાન બનાવ્યા છે એના આધારે આ ચાલ્યું છે એટલે એ પણ એટલું જ છે ઇક્વલ પાવરફુલ છે જ્યારે જ્ઞાનીનું નિમિત્તે આ આત્માની શક્તિ પ્રગટ થાય છે આવરણ ખસે છે ને આત્માની શક્તિ ખુલ્લી થાય છે ત્યાર પછી આ પાવરને એ ઓવરકમ કરી શકે છે ભૂતગલના પાવરને ત્યાં સુધી તો કશું જ ના થાય ખબર જ નથી છે ખરું બધું જ છે પણ ટોટલ આવરણમાં છે અંદર છે પણ બહાર બધું જ સીલ બંધ છે એક સીલ તૂટેને બહાર એક્સપોઝ થાય વ્યક્ત થાય તો એ પાવર પછી એ કામ કરે ને આત્માનો પાવર બીજો કશું જ નથી આત્માની જે શક્તિ છે એ બીજું કશું નથી પણ આ સંસારમાં જે બાંધવા માટે જે બધા ફોર્સિસ છે એક એ આત્માની શક્તિ જાગ્રત થઈ પ્રગટ થઈ પછી આ ફોર્સિસને ગાંઠતું નથી તમામ તોડી ફોડીને બહાર નીકળી મોક્ષે જઈ જતું રહે છે એમાં એ પાવર છે પછી રિલેટિવમાં ક્યાંય એનો પાવર નથી ભૌતિકમાં ક્યાંય નથી એ પાવર આ જ્ઞાન આપણને મળ્યું જ્ઞાન મળ્યા પછી આત્માની શક્તિ કેવી રીતે વધારવાની

એ કે આ રીતે તમે જાઓ આ રસ્તે જાઓ એ રસ્તે જે ચાલવા માટે તો ઓટોમેટિક પાર ઉતરી જવાય આપણે કે નવું આગું પાછું કરવા જઈએ જે ગલીમાં જઈએ તો પાછું આપણને એટલું પ્રોબ્લેમ આવીને ઊભો રહે પેલું સરસડાટ લઈ જાય જ્ઞાની જે બતાડેલા રસ્તે ચાલીએ તો એટલે કહ્યું છે ને ભગવાનમાં આવી રહે આણાએ ધમો આણાયબો એટલે આજ્ઞા એ જ ધર્મ છે અને આજ્ઞા એ જ તપ છે બીજું તપ કરવાની જરૂરત જ નથી તમને આજ્ઞા જે મળે એ જ મોટું મોટું એ આજ્ઞા પાળતી વખતે કેટલા બધા તપ ઊભા થાય છે એ પાળીને જ રહો તો પેલા તપ બધા પૂરા થાય છે અને કર્મો ખપે છે જ્ઞાની એવી આજ્ઞા કરે જેથી તમારા કર્મો ખપે પછી તમારે કશું કરવાની જરૂર નથી એટલે આજ્ઞા એ જ ધર્મ છે ને આજ્ઞા એ ભગવાન મહાવીરની વાત છે પછી ક્યાં કશું કરવાનું રહ્યું જ્ઞાની મળે તો કશું જ કરવાનું રહેતું નથી નેરૂમા મને તો જો કે કેસેટમાંથી થોડું જાણવા મળ્યું હતું પણ કદાચ અહીં ઘણા એવા આવ્યા હશે કે બધાને જ મોક્ષે જવાની ઈચ્છા છે એટલે જ બધા અહીંયા હાજર છે એ તો સો ટકાની ખાતરી થઈ ગઈ પણ જે રસ્તો નથી ખબર કે ભાઈ આ કર્મ બંધાઈ કેવી રીતે જાય છે જે અજ્ઞાન દશામાં કર્મ બંધાઈ જાય છે અને આપણે જે પ્રમાણે કહે છે ને કે અત્યારના ડિસ્ચાર્જ થઈ રહ્યું છે પણ એ પણ અવેરનેસ નથી અને એને લઈને ભોગવટો કરીને બીજા ઊભા કરીએ છીએ એટલે જરા એની પર જરા પ્રકાશ પાડો તો ખ્યાલ આવે બધાને કે ભાઈ કર્મ બંધાઈ કેવી રીતે જાય છે કોઝને કેવી રીતે ટ્રીટ કરવું અને નહીં કે ઇફેક્ટને હું ધર્મેશ જોયું જે રોંગ બિલીફ છે ને એને જ અહંકાર કર્યો છે શું ત્યાંથી જ અહંકાર શરૂ થાય છે ખરેખર રિયલમાં તો હું આત્મા છું હું એ એલિમેન્ટ છું પણ રોંગ બિલીફથી એવું લાગે છે કે હું આ ધર્મે છું જે જે બીજું એલિમેન્ટ છે એની બાજુમાં જ છે પાડોશમાં છે એ જળ તત્વ છે ને પોતે આત્મા ચેતન તત્વ છે પણ આ જે અધર એલિમેન્ટ છે તેને હું છું માને છે એને એને રોંગ બિલીફ છે એને અને એને કારણે જે કંઈ આ થઈ રહ્યું છે ધર્મેશની બાજુમાં ધર્મેશની સાઈડમાં તો રોંગ બિલી તે જ પાછું માને છે કે હું ધર્મેશું આગળ થઈ રહ્યું છે તે હું કરું છું ધર્મેશ કરે છે જ તે માને છે કે હું કરું છું એ અહંકાર છે હું એટલે બંનેનું મિશ્રણ બે એલિમેન્ટનું મિક્સર આત્મ અને જળ તત્વ જેને મેડઅપ ઓફ એટમ્સ બે એક જ છે એવું માને છે એટલે બંનેની ભાગને હું છું મારું જ છે માને છે જળપાટ પણ હું છું ચેતન પાઠ પણ હું જ છું એવું માનનારો અહંકાર થઈ ગયો એ રોંગ માને છે આ કે હું કરું છું એટલે ત્યાં એ બધા જે એટમ્સ પડેલા છે એમાં ભળે છે એટલે એ બધા ચાર્જ થાય છે એટલે એક્ટિવેટેડ આઈટમ્સ બને છે એ એક્ટિવેટેડ એટમ્સ ચાર્જ થયેલા એટમ્સ ના પાછા મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય છે એમાં આ આઈટમ્સ છે આ મેડઅપેટમ પણ આમાં આત્માની હાજરી નથી એમાં અહંકાર નથી રોંગ બિલીફ નથી કશું નથી એટલે ઇનએક્ટિવ છે દરેક જીવની અંદર જે આત્ આત્માની હાજરીમાં રહેલો છે એ પરમાણુ અને આ પરમાણુ ડિફરન્સ છે કારણ કે પેલા એક્ટિવેટેડ છે ચા ચાર્ટ થયેલા છે એ ચાર્જ પરમાણુ પછી એનો ઇફેક્ટ બતાડે છે એનો એનો ટાઈમ થાય દ્રવ્યક્ષેત્ર કાળમાં બધું ભેગું થાય ત્યારે એ ડિસ્ચાર્જ થાય છે નિયમ જ છે લો છે કે કોઈ પણ વસ્તુ ચાર્જ થયેલી હોય એની મેળે જ નેચરલી ડિસ્ચાર્જ થાય જ આપણે ડિસ્ચાર્જ પાર્ટને જોઈ શકીએ છીએ ચાર્જને નથી જોઈ શકતા ચાર સૂક્ષ્મમાં થાય છે બિલીફથી જ બહુ સૂક્ષ્મ લે પરમાણુ લેવલે છે ખબર ના પડે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આ બે ડિફરન્સ ડિમાર્કેશન મળે છે બેની વચ્ચે કે આ બે ભાગ જુદા છે હું જે ઈગોને એવું હતું કે હું ધર્મેશું એ ઈગો જ આખું ફ્રેક્ચર થાય છે ને એને આખી બિલીફ ચેન્જ થાય છે અને હું ધર્મેશ છું ત્યાં રોંગ હતો ને હું શુદ્ધાત્મા છું ત્યારે આખો રાઈટ થાય છે પછી એને એવો નથી કહેવાતો એટલે કંઈ પણ ધર્મેશના પાટમાં થાય તો એને ખ્યા અવેરનેસમાં આવ્યું રહે છે જ કે હું નથી કરતો આ ધર્મેશ કરે છે ને ધર્મેશ પણ ઇન્ડિપેન્ડન્ટ નથી કરવામાં સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ એવિડન્સ કરે છે ને એમાં ધર્મેશ વન ઓફ ધ સર્કમસ્ટાન્સીસ છે એટલે ડુઅરશીપ નથી આવતી એટલે ડુઅરશીપ ના આવે એટલે એનું સફરિંગ ના આવે કરતા થયો નહીં એટલે ભોગતા ના થવાય સ્થૂલમાં અને આ કર્મ બંધ પડ્યો ને કર્મ છોડ્યું ઉદયમાં આવ્યું ચાર્જ એનું ડિસ્ચાર્જ ને એવી રીતના કહે છે ચાર્જ ને કર્મ બંધ કહે છે અને ડિસ્ચાર્જ ને કર્મ ઉદય ખરેખર સાયન્ટિફિકલી આવું છે સાયન્સ જ છે એટલે જે દાદાએ વાત કરી ને કે ભાઈ સાધુ ના થાય સીધો થઈ જા એટલે સીધો થઈ જવામાં પણ ઘણા ઘણા લોકો એવો મિનિંગ લે કે ભાઈ આપણે હવે કોઈને બહુ અડપલા ના કરવા કે કોઈને હેરાન ના કરવા પણ એકચ્યુઅલી એ બી કંઈ સીધું સીધું એમના જે એમનું વાક્ય તું સીધો થઈ જાય એટલે તારી જાતને જાણી લે જ્યાં સીધો ક્યારે થઈ શકે કે જ્યારે ખરેખર જાણે તો જ સીધો થઈ શકે ને બાકી તો આ ના ના અહંકાર જાય તો જી હા એટલે પોતાની જાતને જાણી લે આત્માને જાણી લે તો અહંકાર જાય ને અંકાર જાય તો સીધો એટલે આનો ઉપચાર મુક્તિનો ઉપચાર એક જ છે કે જાણવું તો પડે જ જાણનાર કોણ છે એ જાણવું પડે જાણનાર ને જાણના એટલે તરત સીધો કહેવાય બાકી કોઈ કે હું તો સીધો થઈ ગયો કોઈને કશું અડતો નથી કરતો નથી ચોથે માં બેસી રહું છું હવે તો કોઈ જોડે બોલતો નથી એને એ સમજે કે હું સીધો થઈ ગયો પણ ખરેખર તો વાંકો જ છે મહાવિશ્વામી ભગવાન થઈ ગયા એ ચોથા હારાનો છેલ્લો ટાઈમ હતો કે પાંચમા આરાની શરૂઆતમાં ચોથા હારાનો છેલ્લો ટાઈમ એમના નિર્વાણ પછી સાડા ત્રણ વર્ષ પછી પાંચમો હારો બેઠો હા તો એટલે આમ તો શ્રાવકની વ્યાખ્યા તો એવી ખરેખર તો આપણે એમ આપણે ધર્મની ભાષામાં તો એવો થાય ને અર્થ કે શ્રાવક એટલે એને સમ્યક્વ હોય જ એમ કે બરાબર જીન આજ્ઞા પ્રમાણે ચાલે એ જ શ્રાવક કહેવાય અને જીન આજ્ઞા પ્રમાણે ચાલતો હોય તો એનામાં સમ્યકત્વ હોય જ કોણ ચાલે છે એમ નહીં એટલે શ્રાવકની વ્યાખ્યા ખરેખર તો એવી જ ને આપણે બધા તો શ્રાવક નથી જ એટલે તમારી વાત નથી પણ અમે તો શ્રાવક નથી જ કારણ કે અમે તો જી જી નાજ્ઞા પ્રમાણે ચાલતા જ નથી તો ભગવાન જ્યારે કાળ કરી ગયા ત્યારે એમની પાછળ જે બધા અનુયાયીઓ હતા એમાં તો એટલે અત્યારે મને એક્ઝેક્ટ ફિગર યાદ નથી પણ કંઈક સાહીઠ હજાર શ્રાવક શ્રાવિકાઓને અમુક એક લાખને સમથિંગ કંઈક શ્રાવક હતા એટલે એ તો શ્રાવક એટલે ખરેખર જી નાગના પાળે એવા શ્રાવક એ બધા ખરા જ હતા એમને બધાને તો સમ્યકતાની પ્રાપ્તિ જ હતી જ એટલે શ્રાવક શ્રાવિકાને જ હતી સાધુ સાધુ જે બધા વિક્રમ લબ્ધી ધારીને આ તો બધા કેટલો બધો તો સંઘ હતો તો એ સાડા બાર હજાર એકાવતારી તો પછી એ તો બધા એમાં જ પતી ગયા તો હવે આપણો તો કોઈ ચાન્સ જ નહીં ને કે એકાવતારીમાં આપણે આવીશું હા પણ એ સાડા ત્રણ પાંચમા પછી ચાલુ થયું

પછી મોક્ષે ગયા જન્મ ક્યારે થાય એ પ્રમાણે ભગવાનને મળેલા ને હા ભગવાનને મળેલા એટલે એ પાંચમહાળામાં ના ગણાય ચોથા રાણે ગણાય તો જેણે ભગવાનને જોયા હોય એને જ કેવજ્ઞાનની પ્રાપ્તિ થાય બધાને ના થાય ના બધાને તો ના જ થાય પણ જે ભગવાન મોક્ષે ગયા એ પછી તો કોઈને કેવજ્ઞાન થાય જ નહીં ના ના એટલે એમને થયેલું ભગવાનને મળ્યા હતા ને એટલે ભગવાનને મળેલા હોય એને થઈ શકે હા બાકી ના થાય પછી થાય ને ગૌતમ સ્વામીને ભગવાનના નિર્વાણ પછી જ થયું હતું હા એમને ભગવાનના નિર્માણ પછી થયું હતું એટલે તીર્થંકરને પણ એમની પાસેથી જે મળી ગયું ને પ્રાપ્ત થઈ ગયું પછી થઈ શકે બરાબર તો પણ એવા બી કેટલા થઈ જ ગયા હશે ને ભગવાન કાળ કરી ગયા એ પછી બી ઘણાને કેવા જ્ઞાન પ્રાપ્ત થયું હોય ના બહુ બધા નહોતા કંઈ થોડાક જ હતા હાર્ડલી થયું બહુ નહોતા